રાજકોટ આવકવેરા વિભાગે પોરબંદરમાં કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રૂપિયા 20 કરોડના બિનહિસાબી વ્યવહાર સામે આવ્યા છે. ફિશિંગ એક્સપોર્ટ કંપની ઓછી બનાવતા આવક વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કંપની દ્વારા કર્મચારીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી રૂપિયા પરત લેવામાં આવતા હતા. કંપનીએ ઓછી આવક બતાવવા કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહત્વનું છે કે આવકવેરા વિભાગે 2 દિવસથી પોરબંદરમાં સતત સર્ચ ઓપરેશન કર્યું છે, જેમાં મોટી સફળતા પણ મળી છે. 20 કરોડના બેહિસાબી નાણાં પકડાયા છે ત્યારે પોરબંદર વેવરમાં આવકવેરા વિભાગનું સપાટો બોલાયો છે. સંવાદદાતા સની આપણી સાથે જોડાયા છે. જી સની, રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા પોરબંદરમાં બેહિસાબી સંપત્તિ પકડાઈ છે અને કર્મચારીઓના એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કરતા હતા તે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. શું વિગતો મળી રહી છે? ચોક્કસથી, જે પ્રવ્ય જે રીતે વાત કરવામાં આવે તો KN કંપનીમાં અત્યારે કહી શકાય કે 2 દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ આવકવેરા વિભાગ છે તેના દ્વારા પોરબંદર ખાતેની જે કંપની આવેલી છે તેમાં દરોડા પાડવા હતા અને 2 દિવસથી આ સર્ચ ઓપરેશનમાં 20 કરોડથી વધુનું જે રોકડ મળી આવી છે અને સાથે સાથે કરોડોના બેનામી હિસાબી વ્યવહારો પણ મળી આવે છે. મહત્વની બાબત એ સામે આવી છે કે કર્મચારીઓના એકાઉન્ટમાં આ જે બેનામી જે કહી શકાય કે કાળું નાણું હતું તે ટ્રાન્સફર કરવામાં આવતું અને બાદમાં તેને વ્હાઈટ દેખાડી અને આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું. તેના લઈને IT વિભાગ દ્વારા દરોડા પાડી અને 20 કરોડથી વધુને એ કહી શકાય કે અત્યારે રોકડ અને બેનામી વ્યવહારો જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ પણ ક્યાંક ને ક્યાંક 24 કલાક સુધી આ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું અત્યારે IT વિભાગના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું. જી આભાર સરની સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટ IT વિભાગની કાર્યવાહી પુંદર ખાતે શરૂ કરાઈ છે. આયકર વિભાગ દ્વારા 2 દિવસથી આ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે ત્યારે 20 કરોડના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા છે.